જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં હર્ષ હિતેશભાઈ ડાભી નામના યુવાને ઘરે ગળા ફસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી આ પગલાં પાછળ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચા છે શહેરમાં ગોકુલનગર દલવાડી વિસ્તારમાં રહેતી નિશા દિલીપભાઈ વાઘેલા નામની યુવતીનું સાંડિયાપુલ નજીક રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે મૃત્યુ થયું છે આ બંને પ્રકરણમાં તપાસના તાર એકબીજા સાથે જોડાઈ શકે તેવી શક્યતા છે જોકે પોલીસે હજુ કોઈ અધિકૃત ઘોષણા કરી નથી દ્વારકા પીઠના નવા પીઠાધીશો તરીકે શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનો પીઠાધિરોહણ તથા મહાભિનંદન સમારંભ આજે પીઠ દ્વારકામાં ભવ્યતાપૂર્વક સંપન્ન થયો હતો દક્ષિણ ભારતની શૃંગેરી પીઠના શંકરાચાર્ય શ્રી વિધુશેખર ભારતીજી તથા જ્યોતિષ પીઠના શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજીની પણ આ પાવન પ્રસંગે પુણ્ય ઉપસ્થિતિ રહી હતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ ઓફિસના ગ્રુપ પ્રેસિડેન્ટ તથા દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનનદભાઈ નથવાણી કેન્દ્રીય મંત્રી પ્રહલાદભાઈ પટેલ સાંસદ પૂનમબેન મેડમ પૂર્વ ધારાસભ્ય પબુબા માણેક સહિતના મહાનુભાવો તથા જગત મંદિરના પૂજારીઓ શારદા પીઠના સંતો વગેરે સમારોહમાં જોડાયા હતા આથકે પૂર્વ ધારાસભ્ય પબુબા માણેક દ્વારા માહ અભિનંદન હેતુ રૂપિયા 1.51 કરોડ શંકરાચાર્યજીના શ્રી ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા હતા જામનગરમાં ધણ શરીની ખાડમાંથી એક આધેડનો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતક સુબેલાલ સિંહ ઠાકોર નામના બેતાલીસ વર્ષીય આધેડ નેપાળના વતની હોવાનું તથા ખીજડીયા બાયપાસ પાસે એક હોટલમાં કામ કરતા હોવાનું બહાર આવ્યું છે મૃતકને શરાબનું વ્યસન હોવાની પણ ચર્ચા છે મૃતક છેલ્લા ચાર દિવસથી હોટલે ફરજ પર ગયા ન હોવાનું ખુલ્યું છે પોલીસે તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે આજે ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાત બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી જાહેર થવાની સંભાવના હતી પરંતુ ફક્ત હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થતાં ગુજરાતની ચૂંટણી અને રાજકારણને લઈ અનેક અટકળો વહેતી થઈ છે બીજી તરફ જામનગરમાં ધન્વંતરી ઓડિટોરિયમમાં જિલ્લા કક્ષાનો ચૂંટણી તાલીમ કાર્યક્રમ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો